મૂકબધી માટેના સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વાતાવરણ રહેશે સવારે અને રાત્રે ઠંડી રહેશે જ્યારે બપોરે ચોત્રીસથી આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની અંદર રહેશે બેવડી ઋતુના કારણે તાપમાનમાં ખાસ વધારો ઘટાડો નહીં થાય શરદ પૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહેશે હવામાન વિભાગના પ્રમાણે આ મહિનાને ટ્રાન્ઝિસ્ટ અથવા સાયક્લોન મહિનો પણ કહેવાય છે ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી આપશે હાજરી પીએમ નરેન્દ્ર મોદી રામલલાની નેત્રોત્સવ વિધિ કરાવશે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે દેશભરમાં ઉજવણી કરાશે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બનશે અયોધ્યાનું રામ મંદિર રાજ્યમાં વિદ્યાર્થીનીઓ પર અત્યાચારની વધુ એક ઘટના દાહોદમાં સામે આવી છે વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયું છે જેમાં તેઓ આચાર્ય પર માનસિક અત્યાચારનો આરોપ લગાવી રહી છે ઘટના દાહોદની ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયનો હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે આચાર્ય ટીના જૈન દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીનીઓ રડતા રડતા પોતાના પર થયેલા અત્યાચારને વર્ણાવતી જોવા મળી ઘટનાને લઈ બીટીપી બીટીટીએસ દ્વારા આચાર્ય વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીટીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે જોકે કે વાયરલ વિડીયો અંગે ટીવી નાઇન કોઈ પુષ્ટિ નથી કરતું જો આ વીડિયો અત્યાચારનો બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશય થવાની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે ત્યારે બનાસકાંઠામાં જ દિયોદરમાં નવનિર્મિત બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાય તે પહેલા જ વિવાદોમાં આવી ગયો છે સોશિયલ મીડિયામાં આ બ્રિજના વિડીયો વાયરલ થયા છે જેમાં આ બ્રિજ પર તિરાડ પડી હોય તેવું સ્પષ્ટ દેખાય છે ટીવી નાઇનના કેમેરામાં પણ આ બ્રિજની તિરાડો કેદ થઈ છે બત્રીસ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયું છે જોકે હજુ સુધી વાહન ચાલકો માટે ખુલ્લો નથી મુકાયું અને તે પહેલાં જ બ્રિજમાં તિરાડો દેખાવાનું શરૂ થઈ ગયું છે જેથી સ્થાનિકોએ માંગ કરી છે કે બ્રિજને ખુલ્લો મૂકતા પહેલાં સચોટ તપાસ કરવામાં આવે અને પાલનપુર જેવી ઘટના ન બને સમગ્ર મામલે ટીવી નાઇનની ટીમે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે ખુલાસો માંગ્યો તો તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો